દ્વિઘાત સમીકરણના અવયવો પાડવાની ઘણી રીતો આપણે જોઈ, પરંતુ આ વિડીયોમાં હું તમને એ બતાવવા માંગુ છું કે તમે કઈ રીતનો ઉપયોગ ક્યારે કરશો. આપણે તેનો થોડો મહાવરો કરીએ. હું અહીં કેટલાક દ્વિઘાત સમીકરણ લખીશ, તમે વિડીયો અટકાવીને જાતે જ જુઓ કે તમે તેના અવયવ પાડી શકો છો કે નહીં. આપણે પહેલું દ્વિઘાત સમીકરણ લઈએ, 6x² + 3x. અહીં આ બંને પદોમાં સામાન્ય અવયવ છે. 6 ને 3 વડે ભાગી શકાય અને 3 ને પણ 3 વડે ભાગી શકાય, અને આ બંનેને x વડે પણ ભાગી શકાય. તેથી આપણે 3x ને સામાન્ય લઈએ. 6x² ને 3x વડે ભાગતા આપણી પાસે 2x બાકી રહે, વત્તા 3x ને 3x વડે ભાગતા આપણી પાસે 1 બાકી રહે. તમે હજુ આના વધારે અવયવ પાડી શકો નહીં. તમે ચકાસી શકો કે આ બંને પદાવલીઓ સમાન છે. જો આપણે 3x નું વિભાજન કરીએ તો 3x × 2x = 6x² થાય, અને તેવી જ રીતે 3x × 1 = 3x થાય. આમ 3x એ તેનો સામાન્ય અવયવ થશે. આ રીતે આપણે તેના અવયવ પાડી શકીએ. આપણે અહીં આ ઉદાહરણમાં સામાન્ય અવયવ લીધો, પરંતુ બાકીના ઉદાહરણમાં પણ તે એક સારું સ્ટેપ છે. તમે દરેક ઉદાહરણમાં એ ચકાસો કે શું તેના પદમાં સામાન્ય અવયવ છે, અને જો તે હોય તો તેને સામાન્ય લઈને તેના અવયવ પાડો. હવે આપણે બીજું દ્વિઘાત સમીકરણ લઈએ, 4x² - 4x - 48. તમે જાતે જ તેના અવયવ પાડવાનો પ્રયત્ન કરો. તમે અહીં જોઈ શકો કે આ દરેક પદમાં સામાન્ય અવયવ છે. આ બધાને જ 4 વડે ભાગી શકાય. 4 ને 4 વડે ભાગી શકાય અને 48 ને પણ 4 વડે ભાગી શકાય. માટે આપણે 4 ને સામાન્ય લઈએ. તેથી આપણી પાસે બાકી રહેશે x² - x - 12. મેં આ દરેક પદને 4 વડે ભાગ્યા અને પછી 4 ને સામાન્ય લીધો. તમે અહીં 4 નું વિભાજન કરીને ચકાસી શકો કે આ બંને પદાવલીઓ સમાન છે. શું આપણે તે પૂરું કર્યું? આપણે અહીં કૌંસમાં બાકી રહેલી પદાવલીના અવયવ પાડી શકીએ. તમે અહીં સૌથી વધુ ઘાતવાળા પદનો સહગુણક 1 લઈ શકો. આપણે અહીં તેને પ્રમાણિત સ્વરૂપમાં લખ્યું છે, x² ત્યારબાદ x² વાળું પદ અને પછી અચળ પદ અથવા x² વાળું પદ. એવી બે સંખ્યાઓ લઈએ કે જેમનો સરવાળો આ x સહગુણક જેટલો થાય, એટલે કે -1 જેટલો થાય. અહીં આગળ 1 લખ્યું નથી, પરંતુ -x એટલે -1x. બે સંખ્યાઓ કે જેમનો સરવાળો -1 થાય અને તે બંનેનો ગુણાકાર -12 થાય. આ રીતે આપણે તેના અવયવ પાડી શકીએ. તો હવે તે બે સંખ્યાઓ કઈ થશે? જો આપણે બે સંખ્યાઓ લઈએ અને તેમનો ગુણાકાર ઋણ હોય, તેનો અર્થ એ થયો કે આ બંનેની નિશાની જુદી જુદી હશે. જો તે બંનેની નિશાની સરખી હોય તો અહીં તેનો ગુણાકાર ધન થાય. માટે એક સંખ્યાની નિશાની ઋણ હશે અને બીજી સંખ્યાની નિશાની ધન હશે. આપણે અહીં 12 ના અવયવ વિચારીએ અને સાથે તેની નિશાનીઓ પણ વિચારીએ. તેના એક અવયવ તરીકે 1 અને 12 લઈએ. જો આપણે -1 અને -12 લઈએ તો તેમનો સરવાળો 11 થાય. આપણે બીજી રીતે વિચારીએ, જો આપણે 1 અને -12 લઈએ તો તેમનો સરવાળો -11 થાય. માટે તે કામ કરશે નહીં. અને જો આપણે 2 અને -6 લઈએ તો તેમનો સરવાળો -4 થશે. માટે તે પણ કામ કરશે નહીં. ત્રીજી જોડ લઈએ, 3 અને 4. જો આપણે -3 અને -4 લઈએ તો તેમનો સરવાળો 1 થાય, અને જો આપણે 3 અને -4 લઈએ તો તેમનો સરવાળો -1 થાય. માટે અહીં તે કામ કરશે. તો આપણે અહીં તેના અવયવ પાડીએ. આપણે તેના અવયવને દ્વિપદી તરીકે લખી શકીએ. 3 અને -4 એ તેના અવયવ થશે. તે બંનેનો ગુણાકાર કરતા -12 મળે અને તે બંનેનો સરવાળો કરતા -1 મળે. તેથી -3 + -4 એટલે કે -4. આમ આ પ્રમાણે તેના અવયવ પાડી શકાય. જો તમને ન સમજાયો હોય તો તમે બહુપદીના અવયવનો વિડીયો જોઈ શકો.
પરંતુ અહીં રીત ઓળખવી ખૂબ અગત્યની છે. ફરીથી સૌ પ્રથમ સામાન્ય અવયવ પાડવાની કોશિશ કરો, જે આપણે બંને ઉદાહરણમાં કર્યું, અને પછી જો બે ઘાતવાળા પદના સહગુણક તરીકે એક હોય અને દ્વિઘાત સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખ્યું હોય, તો એવી બે સંખ્યાઓ વિશે વિચારો જેમનો સરવાળો આ સહગુણક થાય અને જેમનો ગુણાકાર અચળ પદ થાય. અહીં આ કિસ્સામાં 3 અને ઋણ 4 હતું. આપણે હજુ એક ઉદાહરણ લઈએ, જે કંઈક આ પ્રમાણે થશે. 3x² + 30x + 75. અહીં દરેક પદને 3 વડે ભાગી શકાય, માટે આપણે તેમાંથી 3ને સામાન્ય લઈએ. 3x² + 10x + 25. આપણે જે રીતનો અહીં ઉપયોગ કર્યો તે જ રીતનો ઉપયોગ અહીં કરી શકીએ. સૌથી વધુ ઘાતવાળા પદનો સહગુણક 1 લઈએ અને તેને અહીં પ્રમાણિત સ્વરૂપમાં જ લખ્યું છે. હવે એવી બે સંખ્યાઓ વિશે વિચારીએ કે જેમનો સરવાળો 10 થાય. a + b 10 થવો જોઈએ અને તેમનો ગુણાકાર 25 થાય. a × b 25 થાય. અહીં તેમનો ગુણાકાર ધન થાય છે અને આ પણ ધન છે, માટે બંને સંખ્યાઓ ધન હશે. 25ના અવયવો વિશે વિચારીએ તો તે 1 અને 25 અથવા 5 અને 5 હોઈ શકે. અહીં 5 અને 5 કામ કરશે, કારણ કે 5 + 5 = 10 થશે અને 5 × 5 = 25 થશે. તો અહીં આ દ્વિઘાત સમીકરણના અવયવ કંઈક આ પ્રમાણે પાડી શકાય. 3 × x + 5 × x + 5 અથવા 3 × x + 5² પરંતુ તમારામાંના અમુક કહેશે કે મારે આ ચોક્કસ રીત કરવાની જરૂર નથી, હું અહીંથી જ તેને ઓળખી શકું છું કે આ પૂર્ણ વર્ગ પદાવલી છે, કારણ કે અહીં આ અચળ પદ એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. જો અચળ પદ તરીકે પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો તમે ચકાસો કે આ પૂર્ણ વર્ગ પદાવલી છે કે નહીં. અહીં અચળ સંખ્યા, અહીં તે 25નું વર્ગમૂળ થશે અને પછી આ સહગુણક એ 2 × તે વર્ગમૂળ થશે. આમ તે પૂર્ણ વર્ગ પદાવલી થશે. તમે ગમે તે રીતનો ઉપયોગ કરો, પૂર્ણ વર્ગ પદાવલીનો કે પછી આ રીતનો, તમને અહીં સાચો જવાબ મળશે.